હાય, હું છું ઈતુ કનોડિયા. હું છું મોના થીબા કનોડિયા. અમારા પ્રેમ લગ્ન થયા છે. અમારી સ્ટોરી ઓર અનફોર્ચ્યુનેટલી પ્રેમ નામના શબ્દની આસપાસ ફરતો આ રમતિયાળ, તોફાની અને હળવો ફૂલ સંવાદ ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકાર હિતુ કનોડિયા અને મોના થીબા કનોડિયા સાથે. ડુ યુ બિલીવ ઇન લવ એટ ફર્સ્ટ સાઇટ? યસ. યસ. તમારા પાર્ટનરમાં રહેલી ત્રણ વાત જે તમને બિલકુલ ગમતી નથી. એને એક મેજર પ્રોબ્લેમ છે જે ઘણા લોકોને હોય છે અને તકલીફમય હોય છે, અને એનું નામ છે OCD, ક્લીનલીનેસ ડિસઓર્ડર. એટલે જરા પણ થોડું પણ એક નાનું આમ પડ્યો હોય ટપકું પણ તો પણ એ ના ચાલે. સો મને એ મેજર પ્રોબ્લેમ છે. પણ જ્યારે થોડુંક વધારે થાય ને ત્યારે થોડી તકલીફ પડે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. એ જે મારી OCD ની વાત કરે છે, આઈ એક્સેપ્ટ એન્ડ આઈ એગ્રી. બટ એટલું ક્લીન બાથરૂમ કે ઘણીવાર કહે છે કે અહીંયા સુઈ બી જાવ તો વાંધો નહીં. અને મને જે એમની વસ્તુ નથી ગમતી, આમ એમને છે ને ઓફ હોતું જ નથી. એ 365 days ઇઝ વર્કિંગ બીકોઝ ઇઝ અ પોલિટિશિયન એન્ડ એન એક્ટર. પણ ભૂલથી અચાનક કંઈ કેન્સલ થયું હોય અને અચાનક સરપ્રાઈઝ ઓફ મળ્યો હોય ને તો એ દિવસે એ એટલા બધા લેઝી થઈ જાય, કે એ ટાઈમસર. અને મારું એવું છે કે ટાઈમસર ઉઠવાનું, ટાઈમસર જમવાનું, ટાઈમસર બધું, એવરીથિંગ ઇટ હેઝ ટુ બી ઓન ટાઈમ. અને એ થતું નથી. આખો દિવસ આખું હેવાયો, દિવસ આખો ગડબડ થઈ જાય. એટલે હું એમ કહું કે તમે ટાઈમસર ખાઈ લ્યો પછી સૂઈ જાઓ, તમે ટાઈમસર નાઈ લ્યો પછી સૂઈ જાઓ. ઇઝ ઇટ નેસેસરી કે રોજ નાવું જોઈએ? ઇટ્સ નોટ નેસેસરી મેન. આપણે મહેલા જ ના થયા હોય તો નાવાની શું જરૂર છે? વી સેવ વોટર યાર. વોટ સેવ વોટર? ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ટુ હેવ બાથ એવરી ડે. ધ વે આપણે જેમ રોજ ખાઈએ ત્રણ ટાઈમ, તો આ તો એક જ વખત નાવાનું છે. અને કે શિયાળો છે તો ઠંડી પસીનો થયો જ નથી. અરે મસ્ત વાત એ છે કે મહેલા જ ના થયા હોય તો નાવાનું શું કરવા યાર? સેવ વોટર યાર. રિલેશનશિપમાં ચીટ થવાનું કોઈ એક રીઝન હોય તો એ કયું હોય છે? લીડ્સ યુ, મિસલીડ્સ યુ અટ્રેક્શન. ફર્સ્ટ થિંગ ઇટ સ્ટાર્ટ્સ વિથ ધેટ. પણ ઇફ યુ આર સેટિસ્ફાઈડ, તમે રિલેશનમાં સેટિસ્ફાઈડ હોય તો પછી અમુક વસ્તુઓ નજરઅંદાજ કરવાની ગાયઝને પણ જરૂરત છે અને ગર્લ્સને પણ જરૂરત છે. સપોઝ અ ગાય લાઈક સમવન, એને જોઈ કોઈ છોકરી સુંદર છે, સો હી શુડ બી સ્ટ્રેટ ફોરવર્ડ એન્ડ ટેલ હિઝ વાઈફ વોટ આઈ બિલીવ ઇન, કે યાર મસ્ત લાગે છે ને, શી ઇઝ વેરી બ્યુટિફુલ લુકિંગ. હી ટેલ્સ મી. યા. એન્ડ ધ વાઈફ શુડ ટેક ઇટ ઓર ધ ગર્લફ્રેન્ડ શુડ ટેક ઇટ ઇન અ સ્પિરિટ કે હા યાર હી લાઈક ઇટ એન્ડ હી ઇઝ વેરી ઓપન અબાઉટ ઇટ હી સેડ. એટલે એવી રીતે કરો તો પ્રોબ્લેમ નથી. પણ જ્યાં તમે બેરિયર કરી દો, જ્યાં તમે યુ નો યુ ટ્રાય ટુ હાઈડ થિંગ્સ, એન્ડ ધેન ધ ચીટિંગ સ્ટાર્ટ્સ. બીકોઝ ઇફ યુ સ્ટાર્ટ હાઈડિંગ થિંગ્સ તો પછી એનું આઉટકમ ચીટિંગ જ હોય છે. અમારું રિલેશન એવું છે કે યુ નો મોસ્ટલી આઈ સ્ટે એટ હોમ, એટલે યુ નો મને ઓછું એક્સપોઝર હોય. બટ વેન હી કમ્સ ફ્રોમ આઉટ એન્ડ હી ટેલ્સ મી દેટ યા ધીસ એક્ટ્રેસ વોઝ નાઇસ, વેરી ગુડ લુકિંગ, એન્ડ આઈ એમ લાઈક ઓકે યુ નો વાય નોટ. અગર કંઈ તમે બ્યુટિફુલ વ્યક્તિ કે કોઈ એની બ્યુટીને પ્રેઝ કરવાનું, એમાં પ્રોબ્લેમ શું છે? એક એવી વાત જે તમારે કાયમ કહેવી હતી પણ હજી સુધી ના કહી શકાય હોય? આઈ થિંક આ રોજ જ એમને કહેવી હોય છે પણ હું કહી નથી શકતી. આજ તમારા માધ્યમ દ્વારા હું એમને કહું છું કે આઈ સ્ટીલ લવ હિમ ધ સેમ જે હું પહેલાં એમને પ્રેમ કરતી હતી, એનાથી કદાચ વધારે હું એમને પ્રેમ કરું છું. અને મારા માટે હજી પણ એ પહેલી જ પ્રાયોરિટી છે. રાજવીર અને હિતુ સેમ, યુ નો મારા લાઈફમાં એ સેમ. ખાલી હું ઇઝહાર નથી કરી શકતી, હું એક્સપ્રેસ નથી કરી શકતી. એન્ડ એન્ડ વન મોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આઈ એમ સો 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 પ્રાઉડ ઓફ માય હસબન્ડ, માય બેબી, માય હિતુ. જે હું એમને કહેતી નથી, એમને એમ થાય છે કે હું એમને પાણી કમ ચાઈ સમજું છું. બટ આઈ એમ રિયલી 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 પ્રાઉડ ઓફ માય હસબન્ડ. લવ સ્ટેઝ, લવ ઇઝ ધેર. બટ એક વસ્તુ સાથે રહીને આટલા વર્ષો પછી એક વસ્તુ એડ થઈ છે, એન્ડ દેટ ઇઝ રિસ્પેક્ટ. આઈ રિયલી
રિયલી રિસ્પેક્ટ હર એઝ અ વાઇફ, એઝ અ મધર. જે રીતે એનામાં જે મેચ્યોરિટી આવી અને જે રીતે અત્યારે અમારો રિલેશન ટચવુડ જે રીતે જઈ રહ્યો છે ને, જે અન્ડરસ્ટેન્ડિંગ અમારા વચ્ચે બિલ્ટઅપ થઈ છે આઈ લવની સાથે, રિસ્પેક્ટ પણ એડ થયો છે ને, આઈ રિયલી લવ યુ. આઈ કોલ હર બી, શી કોલ્સ મી. અમે ઘરમાં એકબીજાને બી બી કહીએ છીએ. બી ફોર બેબી, એ મને બેબી કહે છે, ને બી ફોર બીવી, આઈ કોલ હર બી. કોવિડ વખતના પ્રેમનો અનુભવ જો એક શબ્દમાં કહેવો હોય તો અદ્ભુત. એટલે એક શબ્દમાં કે હું આમ ડાઈંગ ફોર ઇસ ટાઈમ, એમના સમય માટે હું મરું છું. જે વસ્તુ માટે મેં એમની સાથે લગ્ન કર્યા, કે હું એમની સાથે લગ્ન કરીશ, એમની સાથે રહી શકીશ, હું સાથે છું. પણ અમારા જીવનમાં વર્ક ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી, કામ હંમેશાથી, લાઈક સિન્સ મેની યર્સ, કામ પહેલાં પછી બીજી બધી વસ્તુ, બંનેના બચપનથી. યસ, તો એ કામના લીધે સમય અમને સાથે વિતાવવા મળતો નથી. પરંતુ આ જે લોકડાઉન પીરિયડ હતો એમાં જે મને હિતુ મળ્યા, આઈ વોઝ લાઈક હી ઇઝ વિથ અસ. મારીને રાજવીર સાથે એ જે 3 મહિના, ઓ ગોડ, આખા જીવન માટે મેં એક ટ્રેઝર કર્યું છે, એ મેં આઈ નેવર ફોગેટ દેટ. આઈ ગોટ ગૂઝ બમ્સ. અ ફોર અદ્ભુત, એણે કીધું, ને મારા માટે અ ફોર અઢળક, અઢળક સમય, અઢળક સાથે રહીને એક એક વસ્તુની અંદર નાના મોટા સપોઝ ડિફરન્સીસ જે પણ હતા એ પણ ક્લિયર થઈ ગયા. એનો ટાઈમ પણ મળ્યો અમને, ઝીણી ઝીણી બાબતો ડિસ્કસ કરવાનો ટાઈમ મળ્યો, રાજવીરની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો અમારે એક સૌભાગ્ય. અમે બંને કાં તો એ એકલી હોય અને રાજવીર મોટો થઈ રહ્યો છે, શું થઈ રહ્યો છે મને ફોન પર કહેતી હોય, બટ નાવ સ્ટેઇંગ ટુગેધર, અન્ડરસ્ટેન્ડિંગ હર મોર, એના પ્રોબ્લેમ્સ શું હોઈ શકે એ મને સમજવાનો મોકો મળ્યો. સો યા, ઇટ વોઝ અમેઝિંગ ટાઈમ. વી પ્રેમ વ્યક્ત કરવા માટે તમે કયું ગુજરાતી ગાઓ? યા, એકચ્યુઅલી તો અમારા ફેમિલીનું જે સોંગ છે, જે અત્યારે આખા કહી શકાય જેટલા પણ ગુજરાતીઓ છે બધાના દિલમાં મહેશ બાપા ને પપ્પાએ ગીતને મૂકી દીધું છે, એ ફોર લવ ઇટ કેન બી, સાથે જીવશું, સાથે હરશું, સાથે ફરશું, સાથે મરશું. એક ડાયલોગ જે તમે કાયમ તમારા પાર્ટનર સામે મારો, વોટ ડુ આઈ સે ઓલવેઝ ટુ યુ? મારી પાસે બેસ ને, પૂછતો હોઉં છું. હા, ધેટ યુ નો, એક તફા કેવો થાય ને કે રાજવીર મને બોલાવે એ જ સમયે, એ મને કે મારી પાસે બેસ ને, આઈ એમ લાઈક યુ નો વેર ડુ આઈ ગો. એટલે રાજવીર ઇઝ ઓલસો બહુ હોશિયાર, એને ખબર પડી જાય કે હવે કંઈક ઇન્ટરેક્શન મમ્મા પપ્પા વચ્ચે થવાનું છે, એટલે ત્યારે જ મારો બેટો એવું કંઈક ઊભું કરે કે મમ્માને ત્યાં જવું જ પડે, એ સાથે બેસવા જ ના દે, એટલે મારે મારી પાસે બેસને, ધેટ્સ લાઈક માય રેગ્યુલર એવરી ટાઈમ. યાર, ડુ યુ સ્ટીલ લવ મી વિથ ધ સેમ ઇન્ટેન્સિટી જે પહેલા હતો લવ? યસ, ઇનફેક્ટ મોર, because respect have vadhi gayu chhe. How nice. Maro j answer aapyo. No, I mean it. Okay. Kiss me on my cheek. Very clear karyu hai saru sir. Anytime. How sweet. Aap par samay hoto nathi actually, etle mara mate aap par, I'm like maro dikro kiss par nat karva de. Kahi de ne. Exactly. Tamara banne mate couple goal shu chhe? We just want to make our life content and happy and satisfied and, you know, do everything. Almost badu chhe. Almost yeah. Everything is there. And we are really happy the way we are. But ek moti foreign trip karvi chhe, which is apne ghana vakat thi pending chhe. So as of now, e kahi shakai couple goals. Baki badu chhe. Tamne kyare lagyu ke tame Moona ben na prem ma chho? Moona ben ne kyare lagyu ke tame Hitu bhai na prem ma chho? Ek kalak no episode thase have. Start. Once અમે મુંબઈ રહીએ રહેતા હતા ત્યારે, એટલે ઓલ માય લાઈફ અમે લોકો ત્યાં, લાઈક સ્કૂલિંગ, કોલેજિંગ, બધું મુંબઈમાં, બધું મુંબઈમાં. એટલે હું, વી બોથ સ્ટે ઇન અંધેરી, આઈ સ્ટે એટ 7 બંગલોઝ, હી સ્ટે એટ લોખંડવાલા. હું મારી બિલ્ડિંગની લિફ્ટમાં જઈ રહી હતી અને મોબાઈલ પર ફોન આવ્યો આમનો, એટલે હું મોબાઈલ લિફ્ટમાંથી પાછી બહાર આવી ગઈ, સો દેટ
મને એટલી આમ ઈનો કોઈની રાહ જોતા હોય અંદર અંદર. ત્યારે વી વર ઓલરેડી શૂટિંગ, આપણે લોકો ફિલ્મો કરતા હતા અને પછી વચ્ચેના ટાઈમમાં, હા આ વચ્ચેના ટાઈમમાં અંદર અંદરથી ગમવાનું બધું બહુ જ ચાલતું હતું, બટ ઇઝહાર કંઈ કર્યો નહોતો ક્યારે. તો લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ કે કદાચ નેટવર્કના પ્રોબ્લેમના લીધે ફોન ડિસ્કનેક્ટ ના થઈ જાય, અને મેં કીધું યસ યસ. તો હી સેડ, એટલે હી ઇઝ વેરી લેસ એક્સપ્રેસિવ પર્સન અને હું એટલી જ એક્સપ્રેસિવ. હું એક્સ્ટ્રોવર્ટ, ઇન્ટ્રોવર્ટ, હી ઇઝ ઇન્ટ્રોવર્ટ, એટલે એમના તરફથી મને ફોન આવો ઇટ્સ અ વેરી બિગ થિંગ. તો હી સેડ આઈ વોઝ મિસિંગ યુ, this line I was missing you, that's why I called you. This made my day, my life. And then that time I realized that he also I think loves me, that's why he called me and he's missing me. એટલે હું થોડુંક રિવાઇન્ડ કરું છું. શૂટ સાથે કરતા હતા, સોંગ વોંગ કર્યું હતું, બરોડામાં શૂટ હતું અને પ્રોફેશનલી શૂટ કરતા હતા જસ્ટ એઝ અ કો સ્ટાર. અને પછી મને ટ્રેનમાં, ત્યાંથી વી હેડ મિસ્ડ અ ફ્લાઇટ, એટલે ટ્રેનમાં અમે લોકોએ જર્ની થઈ હતી ફ્રોમ બરોડા ટુ બોમ્બે. એની અંદર અમે બે સાથે હતા, સાથે જર્ની થઈ બેઠા હતા. આઈ થિંક કઈ હતી ટ્રેન, રાજધાની શતાબ્દી. ઓકે, સો એ પછી ત્યારે જે કોન્વર્સેશન્સ અમારા બે વચ્ચે થઈ, કોન્વર્સેશન તો ના કહેવાય, વન સાઇડેડ હતું. શી વોઝ ટોકિંગ, આઈ વોઝ લિસનિંગ આખું થ્રુ આઉટ, એ બરોડાથી બોમ્બે સુધી. એન્ડ એટ દેટ ટાઈમ આઈ રિયલાઇઝ કે વોટ અ ગર્લ યાર. એન્ડ એ પછી અમે જ્યારે વી ગોટ ડાઉન, આપણે બોરીવલી સ્ટેશન, વી ગોટ ડાઉન બોરીવલી સ્ટેશન ઉતર્યા અને પછી અમે ચૂપ હતા બે જણ, વી વોઝ જસ્ટ ક્વાયટ. અને અમે જે કાર્સ, અમારા બંનેની ઇન્ડિવિજ્યુઅલ કાર્સ આવી હતી અમને લેવા, સો એ ત્યાંથી જે લગેજ લઈને એકબીજાની ગાડીમાં જ્યારે બેસવાનું હતું, વી વર ક્વાયટ, કોઈ જાતનું એકબીજાને કશું બોલ્યા નહોતા, ખાલી જસ્ટ એકબીજાને જોઈ રહ્યા હતા. અને વી ડીડ ધીસ અને અમે ગાડીમાં બેસી ગયા. ગાડીમાં બેસી ગયા પછી એક દિવસ આખો મારો બહુ ડિસકમ્ફર્ટમાં ગયો. આઈ વોઝ ફીલિંગ એક્સ્ટ્રીમલી અનકમ્ફર્ટેબલ. એ જેટલા લવરિયા હશે બધા સમજતા હશે કે વોટ વોટ ઇઝ ધ ફીલિંગ. એક દિવસ જવા દીધો અને પછી એના નેક્સ્ટ ડે આઈ હેડ ગોન ટુ માય સિસ્ટર સરજુઝ હાઉસ અને ત્યાં હું હતો અને એને બાલ્કનીમાં ઊભો રહ્યો હતો હું. એન્ડ ત્યાં પછી આઈ સમાવ ફેલ્ટ કે મને યાર ફોન કરવા દે. મોબાઈલ કાઢ્યો, ફોન કર્યો અને કટ ટુ એણે જે સિક્વન્સ કીધો કે લિફ્ટમાં જઈ રહી હતી, લિફ્ટમાંથી બહાર આવી ગઈ અને એના પછી જે થયું. વેલેન્ટાઇનની બેસ્ટ ગિફ્ટ તમારા બંનેના મતે શું હોઈ શકે? અકોર્ડિંગ ટુ મી વેલેન્ટાઇન મીન્સ લવ એન્ડ લવ કુડ બી ટુ એની વન. મમ્મી, પાપા, રાજવીર, વાઇફ, ગર્લફ્રેન્ડ, કંઈ પણ હોઈ શકે છે. સો જસ્ટ સ્પ્રેડ લવ, દેટ ઇઝ કુડ બી. અને તને કંઈ સ્પેશિયલ જોઈતું હોય તો કહી દે. લવ એન્ડ ટાઈમ, યુ નો, અ બિઝી પર્સન લાઈક હિમ, યુ નો, I need, I'm thank, you know, sometimes I feel thank God કે આ બર્થડેઝ અને વેલેન્ટાઇન્સ ડે ને આ બધા ડેઝ છે. વાય? બિકોઝ જેમના હસબન્ડ યા બોયફ્રેન્ડ જે બહુ બિઝી રહેતા હોય ને, એ બાને એ ગિલ્ટમાં બે કલાક તો મળે એમનો. હા, પણ એમાં એક ડેટ યાદ રાખવી પડે, એ જરા આરો લોચો છે. અને વિથ મી વોટ હેપન્સ, આઈ હેવ ટુ ટેલ યુ ઓડિયન્સ, તમને કે જ્યારે અમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા ત્યારથી કે અમે પતિ પત્ની છીએ ત્યાં સુધીની જર્નીમાં ક્યારે મારી બર્થડે યાદ નથી રહેતી. એટલે મેં પહેલેથી જ એવો ગેમ પ્લાન કર્યો હતો કે મને ડેટ્સ યાદ નથી રહેતી, લગન પછી વાંધો નહીં. વાત રાજવીની બર્થડે યાદ રહે છે પણ મારી બર્થડે યાદ નથી રહેતી. કોણ વધારે સારી રીતે સરપ્રાઈઝ પ્લાન કરે છે? માય વાઇફ ડઝન્ટ લાઈક સરપ્રાઈઝીસ. કોણ વધારે શોપિંગ કરે છે? ઓબવિયસલી. રિલેશનશિપમાં પહેલ કોણે કરી હતી? આમ જોવા જઈએ, અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે રિલેશનમાં છીએ કે એકબીજાને ગમાડીએ છીએ, એ ત્યારે અમે આઈ લવ યુ બોલ્યા જ નહોતા. ઇઝહાર કરને કી જરૂરત નહીં હોતી હૈ, ખામોશી હી આપ સબ કુછ બયાં કર સકતી હૈ. શબ્દો કી ક્યા જરૂરત હૈ ભાઈ? એક્ચ્યુઅલી ઇટ હેપન્ડ. ઈટ વોઝ ક્યારે કોઈ અમે આઈ લવ યુ કીધું નથી એ સમય ક્યારે. ફાઇનાન્સ મેનેજ કરવામાં કોણ વધારે સારું છે? મારે આપવાના એમને, વાપરવાના એવું જ હોય નહીં યાર. સોરી કોણ પહેલા કહે છે? લગન પહેલા કહેતી હતી.
હવે નથી કહેતી બધી વાતોનો જે છેડો એક બટ હું મિસ્ટેક કરતી જ નથી હા ઓકે કોણ વધારે હેલ્થ કોન્શિયસ છે કોણ વધારે નસકોરા બોલાવે છે બોલ નહીં ખોલો નસકોરા બોલે યાર થાકેલો હોય માણસ તો નસકોરા ના બોલે યાર કોણ વધારે મોબાઈલ સાથે ચોંટેલું હોય છે કામ હોય છે યા બટ ફોન કોલ બિઝનેસ કોલ્સ ઇટ્સ ઓન્લી વર્ક પોલિટિશિયન યાર કોના ખાવામાં વધારે નખરા છે મને જે આપો હું ખાઈ લઉં છું એક રૂલ છે બેઝિક તમારે તમારું લગ્ન જીવન સારું કરવું હોય કિચન ની અંદર જવાનું નહીં પુરુષોએ જે આપે જમી લેવાનું આ સૌથી મોટું સિક્રેટ યસ સર અને નો કિચન પોલિટિક્સ અંદર ભાગ નહીં લેવાનો ફિનિશ કોણ વધારે આળસુ છે ઇફ આઈ ડોન્ટ હેવ વર્ક ગુસ્સો કોનો વધારે છે બંનેનો યા યા બેમાંથી કોણ વધારે બહાનેબાજ છે નો વન બહાને નહીં હું સચી બોલ દેતે જો ભી હે બોલ દેવાનો વેરી ટ્રુથફુલ કોણ વધારે એડવેન્ચરસ છે આપણે બંને એક્ચ્યુઅલી બોથ ઓફ અસ ખૂબ એડવેન્ચરસ હી મેડ મી લાઈક ધેટ યુ નો આઈ વોઝ નોટ સો મચ ઇનટુ એડવેન્ચર બટ એમણે મને આમાં ઇન્ટરેસ્ટ જગાવ્યો એ ખાલી નેચર ના એડવેન્ચર ની વાત કરે છે હું બધી જ રીતના એડવેન્ચર ની વાત કરું છું વી વર વેરી એડવેન્ચરસ બાદ મે મિલના સબ બોલુંગા કોણ વધારે સારું બાર્ગેનિંગ કરી શકે છે મુનાબેન નો ફેવરિટ કલર કયો બ્લેક સાચું યસ ઈતુભાઈ નો ફેવરિટ કલર કયો બ્લુ યસ સર મુનાબેન નું સૌથી ગમતું ગીત ગ સેફ એન્ડ પ્રીતિ ઝિંટા સોંગ યા યુ ડોન્ટ રીમેમ્બર ધ સોંગ શોના શોના ટ્રુ ધેટ ત્યારે યા અને ઈતુભાઈ નું ખૂબ હી હેઝ મેની મેની ફેવરિટ્સ વન વન ઇઝ A Silent Night for Rajveer, that's his one of the favorite lullaby for, he keeps singing that. Lullaby. Yeah. And for me, Shona Shona, that time you used to yeah, like yeah, that Shona. Yeah, yeah, I used to because the way you used to. Okay. Yeah. Pehli film kai joi hati? Amne poochho na. He's asking you. Don't remember actually. Ke film jova j kor jatu tu, ave ek bijan jova jata ta le. એ તો ભાઈ મોનાબેન ને એક શાક જે જરા એમને ભાવતું નથી એને એક આઈ થિંક રીંગણ ઇઝ ઇટ ટ્રુ નહીં હવે ભાવવા લાગ્યું છે પહેલા નહીં કરેક્ટ અને હિતુભાઈ નું એક શાક જે એમને બિલકુલ ભાવતું નથી હી ડઝન્ટ લાઈક પનીર તમારા સિવાય મોનાબેન નો ફેવરિટ હીરો એના બધા મારા સિવાય એના જ ફેવરિટ છે હું હીરો તરીકે એને ક્યારે ગમ્યો જ નથી ધેટ ઇઝ અ ફેક્ટ એટલે શી લાઈક્સ લોટ ઓફ હીરોઝ પણ હમણાં લેટલી તો નથી એક્ચ્યુઅલી નથી પૂછ્યું ચલ પોલ ખોલો હા એક્ચ્યુઅલી નથી પૂછ્યું એમ પ્રતિક ગાંધી આઈ લાઈક ગુજરાતી એન્ડ આમિર ખાન સલમાન ખાન ઓલ આઈ હેવ લેટેસ્ટ મૂવીઝ આઈ હેવ નોટ સીન સો હિતુભાઈ ની તમારા સિવાય ની ફેવરિટ હિરોઈન ઓ યા હી લાઈક્સ ધેટ કબીર સિંઘ ની હિરોઈન નું નામ શું વોટ ઇઝ ધેટ કિયારા અડવાણી that's his favorite heroine she's pretty yeah she's pretty che yaar Moona ben ne sauthi vadhare moto dar kono lage che ke to bhai hint to aap ha right jo પેલું આ લોકડાઉનમાં જે સ્કૂલ બંધ રહી ને તો સૌથી વધારે શી વોઝ હેપી એઝ અ મધર કે ઓલ ધ ટાઈમ રાજવીર મારી પાસે આઈ કેન સેફ ગાર્ડ હિમ ઇઝ વિથ મી ઓલ ધ ટાઈમ એને એક ડર હતો કે એને સ્કૂલમાં મૂકીશ તો એ કલાકો સુધી મારાથી અળગો રહેશે મારાથી દૂર રહેશે લોંગ આવર્સ એટલે એ એક એના ફોબિયા ટાઈપ યા અને હિતુભાઈ What makes her insecure? I think Rajveer, you know, Rajveer. Moona Bennu WhatsApp status શું છે? What WhatsApp status છે તાર? નથી. અને હિતુ ભાઈ નું? I think busy. Contact my PA Ramesh bhai. Yeah. 98255-23402. જરાક ગુસ્સાનો લેવલ થોડો વધી જાય એટલે એ વાત જયારે
આખી જે જૂઠું હોય એ વાત પૂરી થઈ જાય. એટલે પછી I never lie. She never lies. I never lie. You know? No, seriously. આ કહેવા માંગતો તો જોઈ લીધું ને તમે બસ. મેં મારા જીવનમાં જૂઠું બોલ્યું જ નથી. કોઈક વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો મારી જાતને અગર સાચી સાબિત કરવા માટે જો મારો ટેમ્પર થોડો કામ થાય તો I think he's misunderstanding me in that. હિતુભાઈ નું જૂઠું પકડાઈ જાય અથવા તમે પકડી લો ત્યારે એ શું તતફફ કરે? હા હા, ઘણી વાર પકડીને માફી માંગવાની હોય. બીજું શું હોય? No, problem is he never says sorry, first of all. I never say sorry. But એમનું એવું gesture હોય ને કે it is understood કે he means sorry. અને સિરિયસલી એ વર્ડ્સને યુઝ નથી કરતા સોરી કહેવા માટે, પણ એમનું બિહેવિયર એવું હોય ને કે આઈ કેન ફીલ કે હી ઇઝ સોરી સો આઈ ફોરગિવ હિમ. પગે લાગી લેવા. તમે પહેલી વાર એમની સાથે ડેટ પર ગયા ત્યારે શું વાત કરી હતી? ત્યારે પહેલું ફિલ્મ એમની સાથે શૂટિંગ કરતી હતી અને એકચ્યુઅલી ડેટ હતી, પણ હું ડેટ સમજી નહોતી કે ડેટ છે. કે લેટ્સ ગો ફોર ટુ હેવ સમથિંગ. સો આઈ સેડ ટાઈમિંગ કેવી રીતે પત્તર રગડી નાખે. બ્યુટીફુલ ઇવનિંગ ની એ આ વાત છે. કેવો તો પેકઅપ થયું શૂટિંગ અને રેડી થઈને ફટાફટ પિઝા ખાવા પહોંચી ગયા. પિઝા ખાઈને પાછા આવી ગયા અને પછી હું સૂઈ ગઈ, કેમ કે હું તો ટાઈમ પર સુ, ટાઈમ પર સવારે ઉઠવાનું. બહુ વખત પછી રિયલાઇઝ થયું કે ઇટ વોઝ અ ડેટ. ઓ ગોડ, માત્ર પિઝા ને જોયો, ઓર્ડર કર્યો, જોયો, ખાધો અને પાછા જઈને સૂઈ ગયા. મને મારી જાત ઉપર ગુસ્સો આવે છે કે ઓ ગોડ આઈ મિસ્ડ સચ અ બિગ ઓપોર્ચ્યુનિટી. મને ગમતા હતા તો પણ એ સમજી જ ન શકી. તમને ક્યારે એવું લાગ્યું કે મોના જ તમારા માટે પરફેક્ટ છે? એવરી ટાઈમ, રોજ, એવરી સેકન્ડ. હિતુભાઈની કઈ એવી વાત જેને આટલા વર્ષો સુધી તમને એમની સાથે રહેવા માટે એક્સાઇટેડ રાખે છે? આઈ વુડ સે 4-5 થિંગ્સ ઇન વન વર્ડ. આઈ વિલ સે લોટ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, lots of care, lots of love, respect and patience. Wow. Four Mona's patience is equal to one Hitu's patience. એવી કઈ ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મ છે જેની જોડી તમને તમારા જેવી જ લાગે? સેફ કરીના એન્ડ એટલે બેઝિકલી એને કરીના ગમે છે તો કરીના એ સાથે જઈ પડો એ ચાલે. એવી કોઈ ઘટના જ્યારે તમને હિતુભાઈની ફિમેલ ફેન ફોલોઈંગ થી ઇનસિક્યોરિટી થઈ હોય? એક્ચ્યુઅલી એટલી બધી ફિમેલ ફેન ફોલોઈંગ છે, એટલી બધી છે કે એક તો ઘરની બહાર આવીને ઊભી રહે છે. એટલે આઈ વોઝ લાઈક ઓ માય ગોડ વાય શી નોટ ગોઈંગ. બટ યુ નો એ મને પેલું એટલું સિક્યોર ફીલ કરાવે છે ને કે પેલું જે પેલું ડિસ્કમ્ફર્ટ હોય ને એ થતું નથી. એક એવી વાત જે કનોડિયા ખાનદાનના પાર્ટનર્સમાં તમે જોઈ હોય જે બીજે ક્યાંય નથી જોઈ? સંસ્કાર ને કન્ટિન્યુ કેવી રીતે રાખવા? સંસ્કાર ઇઝ સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવું, સંસ્કારને અકબંધ રાખવા, પરિવાર એક સાથે એક છતમાં તમે રહી શકે છે, સંપીને રહી શકે છે. આ જે અમારા ફેમિલીનો ફ્લેવર રહ્યો છે, એક સાથે પ્રેમથી સંપીને રહેવું, આ કનોડિયા પરિવારની યુએસપી છે અને જે અમે કન્ટિન્યુ કરીશું. તમારા મોનાબેન સાથેનો રિટાયરમેન્ટ પ્લાન શું છે? એકદમ રિલેક્સ થઈને આમ બે દિવસ નાયા નાયા ના હોઈએ, ફર્સ્ટ ક્લાસ આમ ક્યાંક યુરોપિયન કન્ટ્રીમાં હોઈએ, મસ્ત સ્નો વાદિયાં યે વો બ્યુટિફુલ ચાલી ના શકતા હોઈએ, તોય આપણે લોકો હોલિડે પર નીકળ્યા હોઈએ. વન્ડરફુલ, જસ્ટ રિલેક્સ એન્ડ એન્જોય યાર. વોચ ટીવી અને ફોન પર ઓર્ડર કર્યું ને ફૂડ રૂમમાં આવ્યું ને વિન્ડોમાંથી બહાર બધું, બહાર નીકળો ને નહીં. Just enjoy. I think you two things, two things I would little bit change. Naya na hoy e nahi hoy. And second, ame banne bahu j fit hashu. Chali na shakta hoy, which he said, no. We have to be fit. And ena mate ame atyarthi, you know, we are working towards it. Exercise and good diet and all. Yes, I'm making him do. And mari jat par bhi follow karu chu. Etle aa banne, matlab we'll be fit and fine. એન્ડ બરાબર નાયલા પણ હશું અને પરફેક્ટ લાઈફ હશે અને લોટ્સ ઓફ ટાઈમ ટુગેધર. એક એવી ક્વોલિટી જે હિતુભાઈની તમે ઉધાર લીધી છે? આઈ એમ ટ્રાઇંગ ટુ બી પેશન્ટ.
વિધાઉટ સ્પીકિંગ એનીથિંગ સમજી લઈને ઘણી વાર હી ટેલ્સ મી કે તું આ નહીં સમજી, મેં કીધું નહીં પણ તું આ સમજી નહીં, તો એ યુ નો આઈ વોન્ટ દેટ ક્વોલિટી ફ્રોમ હિમ કે વિધાઉટ સેઈંગ હું સમજી જાઉં, વધારે સમજી જાઉં, સમજું છું પણ જે એ માત્રા કે છે એટલું હું સમજી શકું. જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. આ મારી વાઇફે મને જબરદસ્ત રીતે મારા દિમાગમાં ઠોકેલું છે અને ઇટ ઇઝ ઇન્સ્પાયરિંગ મી ઓલ ધ ટાઈમ. અને એ સેમ લાઈન આપણે રાજવીરને કઈ રીતે કહીએ છીએ? અર્લી ટુ બેડ અર્લી ટુ રાઇઝ મેક્સ અ મેન હેપી હેલ્ધી વાઇઝ. વાહ. બોયફ્રેન્ડ હિતુની એક વાત જે હસબન્ડ હિતુભાઈમાં મિસ થતી હોય. બોયફ્રેન્ડ હિતુ વોઝ વેરી રોમેન્ટિક અને મને થોડો સમય આપતા હતા, પણ હસબન્ડ હિતુ ઇઝ રોમેન્ટિક છે પણ ઇઝહાર કરવા માટે સમય નથી. મોના માઇનસ હિતુ ઇઝ ઇક્વલ ટુ ઇન વન વન નથિંગ ઝીરો. ધીસ વિલ મેક મી ક્રાય યુ નો. છોકરા રડાવો છો બેઠા બેઠા બધા. Yeah, so yes, sorry. I'm nothing without him. Hitu minus Mona is equal to, in one word, death. I get along with you inside my mind, and in my dreams I've kissed your lips 1,000 times. Sometimes I see you pass outside my door. Hello, is it me you're looking for? 'Cause I wonder where you are, and I wonder what you do. Are you somewhere feeling lonely, or is someone loving you? Tell me how to win your heart, 'cause I haven't got a clue. So just let me start by saying,